નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપની સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થવાનો લ્હો મળ્યો છે અને ધોરણ નવની નવી જે એનસીઆરટીનું પુસ્તક આવ્યું છે તેમાં એક અગત્યનું પ્રકરણ મારે તમને શીખવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને તે પ્રકરણનું નામ છે યામ યામ યામભૂમિતિનો થોડો ઘણો પાયો આપણે પ્રાથમિકની અંદર મેળવીને આવ્યા છીએ અને તેનો ઉપયોગ કરીને એ પૂર્વ જ્ઞાનને આધારે આપણે આ સરસ મજાનું પ્રકરણ આજે ભણવાના છે તો વિદ્યાર્થી મિત્રો યામ ભૂમિતિની અંદર આપણે બે અક્ષોની વાત થાય છે એમાં બે અક્ષો આવે છે અત્યાર સુધી તમે સંખ્યા રેખા ભણ્યા જેને એક રેખા તરીકે આપણે કહેતા હતા અહીંયા બે અક્ષોની વાત આવે છે જેમાંની એક અક્ષને આપણે એક્સ અને બીજા અક્ષને વાય અક્ષ કહીએ છીએ જે તમે જોઈ શકો છો અહીંયા અક્ષ અને વાય અક્ષની સાથે જ આપણે આખા પ્રકરણની અંદર

જેમાં મધ્યમાં શૂન્ય જેને ઓરિજિન એટલે કે ઉદ્ગમ બિંદુ કહેવાય છે તેની જમણી બાજુમાં પોઝિટિવ નંબર્સ એટલે કે ધન પૂર્ણાંકો છે અને ડાબી બાજુમાં નેગેટિવ નંબર્સ એટલે કે ઋણ પૂર્ણાંકો છે એ જ રીતે વાયક્સમાં ઉપરની તરફ ધન અને નીચેની તરફ ઋણ છે અને બંનેની વચ્ચે એક્ઝેક્ટ ઉદ્ગમ બિંદુ દર્શાવ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ આપણે ક્યાં કરીશું તો તેના માટે પહેલાં એક પૂર્વજ્ઞાન આધારિત એક પ્રશ્ન કરી લઉં કે કોઈક રહેણાંક વિસ્તારમાં તમે ગયા તમારે તમારા મિત્રો ઘર શોધવું છે સોસાયટીમાં તેનું ઘર ક્યાં આવેલું છે તે તમારે શોધવું છે તમે કોઈને સોસાયટીના રહીશને પૂછ્યું અને સોસાયટીનો રહીશ તમને ડાબી બાજુ કે જમણી બાજુ જવાનો નિર્દેશ કરે આગળ સીધા જાઓ જમણી બાજુ જાઓ ડાબી બાજુ જાઓ આવો આપણો અનુભવ છે કે આ શેરીમાં સીધા જઈને જમણી બાજુ વળજો જમણી બાજુમાં ચોથું ઘર આવશે એવું ઘણી વખત આપણને સ્થાન વિશે આપણે અનુભવ કર્યો છે તો આગળ આપણે જોઈએ કે જો તમારા મિત્રોનું ઘર કોઈ સોસાયટીની બીજી શેરીમાં ત્રીજું હોય તો તેનું ઘર કઈ રીતે આપણે શોધીએ હવે આ સોસાયટીનું એક ચિત્રણ દર્શાવવાનો મેં પ્રયત્ન કર્યો છે તમારી સમક્ષ અહીંયા એક સોસાયટીની પાંચ શેરીઓ મેં દર્શાવી છે પાંચ શેરી પૈકી બીજી શેરીનું ત્રીજું ઘર આપણે શોધવું છે જો તમે સોસાયટીના પૂર્વ તરફના દરવાજાથી પ્રવેશ કરો તો બીજી શેરી મધ્યમાં આવે છે અને મધ્યમાં આવેલી બીજી શેરી એટલે કે તમે જમણી બાજુ વળ્યા પછી ત્રીજા ઘરે તમારે જવાનું છે આમ તમે કોઈ પણ સોસાયટીની અંદર આ રીતની રેખાકૃતિ સોસાયટીના દરવાજા પાસે હોય છે અને કોઈપણ મિત્રનું ઘર શોધવામાં આપણને સરળતા પડે છે હવે જો તમે પૂર્વ દિશાના મુખ્ય દ્વારથી જશો તો તમારે સૌ પ્રથમ બીજી શેરી અને ત્યારબાદ એમાં ત્રીજું ઘર શોધવું પડશે હવે આગળ આપણે એક જોઈએ કે જો કોઈ કાગળના પાન ઉપર એક ટપકું હોય અને તમને પૂછે કે આ ટપકાનું સ્થાન ક્યાં છે તો તમે શું જવાબ આપશો આ ટપકું તમને મેં બતાવ્યું ચાલો હવે આ ટપકાનું સ્થાન આપણે શોધવું છે તો હું જુદા જુદા વિદ્યાર્થીઓને આનો પ્રશ્ન કરું તો મારી પાસે ઘણા બધા જવાબો આવશે કોઈ કેમ કે સાહેબ આ પાનું તો આ ટપકું તો કાગળના પાનની બરાબર મધ્યમાં છે કોઈ કહેશે ના સાહેબ કાગળની મધ્યમાં નથી પણ થોડુંક જમણી બાજુએ છે કોઈ કહેશે ના સાહેબ કાગળની નીચે તરફ છે કોઈ કહેશે ના સાહેબ ઉપલી ધારની નજીક છે કોઈ જમણી ધારની નજીક કહેશે કોઈ ડાબી ધારની નજીક કહેશે કોઈ નીચલી ધારની નજીક કહેશે કોઈ મધ્યમાં કહેશે આમ જુદા જુદા ઉત્તરો આપણી પાસે આવે છે પરંતુ આ તમામ ઉત્તરોથી આપણને કાગળનું સુનિશ્ચિત સ્થાન જાણવા મળતું નથી હવે જો આ કાગળનું સુનિશ્ચિત સ્થાન આપણે શોધવું હોય તો શું કરી શકીએ તમારી પાસે કોઈ યુક્તિ છે મિત્રો આ કાગળમાં ટપકાનું એક્ઝેક્ટ લોકેશન સુનિશ્ચિત સ્થાન જાણવા માટેની કોઈ યુક્તિ કોઈ પ્રયુક્તિ આપણે અજમાવી શકીએ તો હા હવે તમે જુઓ આ કાગળમાં રહેલા ટપકાને મેં બે જગ્યાએથી એનું સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કર્યો એની ડાબી ધારથી અને નીચલી ધારથી એ ટપકાની ઉપર મેં સિરોલંબ રેખાઓ દોરી હવે ટપકાથી નીચલી ધારની સુરેલંબ રેખાખંડ જે મળ્યો મને એ લંબ રેખાખંડની લંબાઈ મેં સ્કેલ વડે માપતા ચાર સેન્ટીમીટર મળી અને ડાબી ધાર પર જે લંબપાદ મેં લીધો છે એ લંબ રેખાખંડનું સ્થાન પાંચ સેન્ટીમીટર મળ્યું આમ આ ટપકાનું કાગળની ડાબી ધારથી પાંચ સેન્ટીમીટર અને નીચેની ધારથી ચાર સેન્ટીમીટર સ્થાન મને મળ્યું તો અહીંયા આ કિસ્સાની અંદર અગાઉ જે આપણે જોયું જેમ કે આ ટપકું એનું કોઈ સ્થાન નિશ્ચિત ન હતું પણ હવે એ જ ટપકાનું સ્થાન આપણે સુનિશ્ચિત કરી શક્યા આમ કોઈ પણ ટપકાનું સ્થાન અથવા કોઈ પણ બિંદુનું સ્થાન સુનિશ્ચિત કરવું હોય તો આપણને બે બાજુથી રેખાખંડની આવશ્યકતા પડે છે તો ચાલો મિત્રો હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે તમારો જે વર્ગખંડ છે એ વર્ગખંડની બધી જ પાટલીઓ સાથે રાખીને વર્ગખંડની બધી પાટલીઓની બેઠક વ્યવસ્થાનું એક ચિત્ર તૈયાર કરીએ સમજ્યા બધી જ સાથે ભેગી કરી દેવાની છે અને પછી વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા દરેક પાટલીને એક ચોરસ તરીકે લઈએ દરેક ચોરસમાં જે પાટલી પર જે વિદ્યાર્થી બેસે છે તે દરેક પાટલી પર વિદ્યાર્થીનું નામ લખીએ સમજ્યા તમે પહેલા બધી પાટલીઓ ભેગી કરીએ દરેક પાટલીને ચોરસ તરીકે દર્શાવીએ અને દરેક ચોરસમાં જે પાટલી જે વિદ્યાર્થી બેસે છે તે પાટલી પર વિદ્યાર્થીનું નામ લખીએ તો શું થશે કે દરેક વિદ્યાર્થીનું સ્થાન વર્ગખંડમાં બે સ્વતંત્ર માહિતીથી ચોક્કસ દર્શાવી શકાય કઈ બે માહિતી તો નંબર એક કે સ્તંભમાં એટલે કે ઉભી હરોળમાં તે વિદ્યાર્થી ક્યાં બેસે છે અને નંબર બે કે હારમાં તે વિદ્યાર્થી ક્યાં બેસે છે એટલે કે આડી હરોળમાં ક્યાં બેસે છે તમારો અનુભવ હશે કે તમે પાટલીઓ ઉપર પોતાનું સ્થાન લો ત્યારે પાટલીને આપણે આડી હરોળ ગણીએ તો દરેક પાટલી પર બે કે ત્રણ વિદ્યાર્થી બેસતા હોય તો પછી એક જ એક વિદ્યાર્થીની પાછળ બીજો વિદ્યાર્થી એની પાછળ ત્રીજો વિદ્યાર્થી એમ એક સ્તંભ બને અને એક પાટલી એટલે એક જ હાર થાય પણ આપણે અહીંયા બધી પાટલીઓ ભેગી કરીને એને આપણે નિર્દેશ કર્યો છે તો જો તમે પાંચમા સ્તંભ અને ત્રીજી હારમાં બેસતા હોવ તો તમારું સ્થાન આંકડાકીય રીતે કેવી રીતે લખાય તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે તેને પાંચ ત્રણ લખી શકાય અહીંયા પહેલા જે પાંચ નંબર છે એ સ્તંભનો નંબર નંબર અને પછી હારનો દર્શાવ્યો છે તો પાંચમો સ્તંભ અને ત્રીજી હાર એનું આપણે જો પાટલીઓને ચોરસ તરીકે દર્શાવીએ તો પાંચમા સ્તંભ અને ત્રીજી હારની અંદર તમારું સ્થાન આકૃતિમાં જોઈ શકો છો હવે એના બદલે તમારા મિત્રનું સ્થાન ત્રણ પાંચ એટલે કે ત્રીજા સ્તંભ અને પાંચમા સ્થાનમાં હોય તો તે આ રીતે દર્શાવી શકાય આમ પાંચ ત્રણ અને ત્રણ પાંચ બંને વચ્ચેનો જે ભેદ છે તમે આકૃતિમાં જોઈ શકો છો અને અહીંયા તમને તમારું સ્થાન મેં બતાવ્યું છે કે પાંચમો હાર પાંચ ત્રણ પર બેઠેલ વિદ્યાર્થી એરો વડે મેં તમને સ્પષ્ટ દેખાડ્યો છે કે પહેલી હરોળમાં નહીં બીજી હરોળમાં નહીં ત્રીજી હરોળમાં નહીં પણ એનું સ્થાન કયું છે તો પાંચ ત્રણ છે હવે ઉપરની ચર્ચા પરથી એવું અવલોકન કરી શકાય કે તમે કોઈ પણ પદાર્થનું સ્થાનમાં આપણને ટપકા માટે તળિયાની ધારથી અંતર તેમજ ડાબી ધારથી અંતર જરૂરી હતું જે આપણે શોધ્યું હતું હવે શું પાંચ ત્રણ અને ત્રણ પાંચ બંને સ્થાન સમાન છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમે સમજી ગયા છો પેલા ચોરસ ખાનામાં જોયું તમે પાંચ ત્રણ અને ત્રણ પાંચ એ બંને સ્થાન સમાન નથી પરંતુ જુદા જુદા છે એ જ ગણિત શાસ્ત્રની ખૂબ જ પ્રતિષ્ઠિત અને મહત્વની શાખા યામ ભૂમિતિના ઉદ્ભવ માટેનું પહેલું પગથિયું બન્યો આમ કોઈ પણ સમતલની અંદર કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરવા માટે જે બે રેખાઓની વાત કરી

આ રેનેદ કાર્ય જ આપણને યામ ભૂમિતિના પાયાની શરૂઆત કરી આપી તો મિત્રો સંખ્યા રેખાનો અભ્યાસ આપણે સંખ્યા પદ્ધતિના પ્રકરણમાં કરી ગયા છીએ તેના અભ્યાસને જરા ફરીથી યાદ કરીએ તમે પાછલા ધોરણોમાં સંખ્યા રેખા ઉપર ખૂબ દાખલા ગણ્યા છે ખૂબ અભ્યાસ કર્યો છે હવે આ સંખ્યા રેખાને આડી રેખા જે એક શખ્સ મેં અહીંયા તમારી સામે નિર્દિષ્ટ કરી છે એક શખ્સની ઉપર એટલે કે આડી રેખામાં બરાબર મધ્યમાં ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન છે તેની જમણી બાજુએ બધા ધન સંખ્યાઓ છે અને શૂન્યની ડાબી બાજુએ તમામ ઋણ સંખ્યાઓ છે આમ બે ભાગ છે ધન દિશા દિશા અને ઋણ શૂન્યની જમણી બાજુએ આવેલી સંખ્યાને ધન છે એટલે કે એક શખ્સની ધન દિશા છે જે બ્લ્યુ લાઇન્સથી તમને દર્શાવેલ છે એ જ રીતે શૂન્યની ડાબી બાજુએ આવેલા અંકો જે ઋણ છે તે એક શખ્સની ઋણ દિશા

શૂન્યની ડાબી બાજુ એ એક શખ્સની ઋણ દિશા છે જ્યારે વાયક્સમાં શૂન્યની ઉપર તરફ વાયક્સની ધન દિશા છે અને શૂન્યની નીચેની તરફ ઋણ ઋણ દિશા છે બંને અક્ષોની આ ધન અને દિશાને બરાબર ધ્યાનમાં રાખજો કેમ કે હવે એના આધારે આપણે યામ સમતલની વાત કરવા જઈ રહ્યા છે એક શખ્સ અને વાયક્સના જે છેદગણ છે આ જે બંને રેખાઓ આપણે જોઈ ઊભી રેખા અને આડી રેખા એ બંને રેખાઓના છેદ ગણથી

પરસ્પર લંબ હોય છે અને એમનું જે છેદબિંદુ છેદબિંદુ છે એ બંનેના શૂન્યની સાથે છેદ બિંદુ છે તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો આડી રેખા એટલે કે પીળી રેખા એક્સ અને ઉભી રેખા એટલે કે ગ્રીન રેખા જે છે એને વાયક્સ તરીકે દર્શાવી છે આ બંને રેખાઓ પરસ્પર એકબીજાને લંબ રૂપે છેદે છે અને એમનું છેદબિંદુ એ ઉગમ બિંદુ તરીકે ઓળખાય છે ઉગમ બિંદુને સંગત જે સંખ્યા છે એ શૂન્ય હોવાથી યામ સમતલમાં બંને અક્ષોના છેદ બિંદુ એટલે કે ઉગમ બિંદુને સંગત મળતી સંખ્યાઓની જે જોડી છે એ ક્રમયુક્ત જોડ શૂન્ય શૂન્ય તરીકે લખવામાં આવે છે અહીં આકૃતિમાં તમને બ્લુ કલરમાં ઉગમ બિંદુ દર્શાવ્યું છે જેના યામ શૂન્ય શૂન્ય છે આડી રેખા ફરીથી કહું સમક્ષિતિજ રેખા એટલે કે એક શખસ અને ઊભી રેખા શિરોલંબ રેખા એટલે કે વાય અક્ષ બંને પરસ્પર લંબ હોય છે એટલે કે બંને વચ્ચેનો ખૂણો કાઠખૂણો એટલે કે નેવું અંશનો હોય છે અને બંને અક્ષોનો છેદ બિંદુ જે છે તે ઉગમ બિંદુ છે અને તેના યામ શૂન્ય શૂન્ય છે મિત્રો આટલી ચર્ચા પછી આપણે આગળ વધીએ યામાક્ષો દ્વારા યામ સમતલનું કેટલા ભાગમાં વિભાજન થાય તો તમે જોઈ શકો છો કે યામાક્ષો દ્વારા યામ સમતલનું ચાર ભાગમાં વિભાજન થાય છે જેને ચરણ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા તમારી સમક્ષ યામાક્ષો દ્વારા યામ સમતલના ચાર ચરણ મેં દર્શાવ્યા છે જેને રોમન અક્ષરો એક બે ત્રણ અને ચાર વડે દર્શાવ્યું છે આ ચરણોમાં જે સૌથી પહેલું ચરણ છે જેને અહીંયા ઓરેન્જ કલરમાં દર્શાવ્યું છે એ ઓરેન્જ કલરમાં દર્શાવેલું ચરણ પ્રથમ ચરણ છે યલો કલરમાં દ્વિતીય ચરણ ગ્રીન કલરમાં તૃતીય ચરણ અને જામુડીયા કલરની અંદર ચોથું ચરણ બતાવ્યું છે તમે મિત્રો એમ કહેશો કે સાહેબે આ ચરણને ઘડિયાળના કાંટાની દિશામાં ન બતાવ્યા તો ના ચરણની જે ગણતરી છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરવામાં આવે છે આ ચરણોને પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ ચરણ તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો વાત એ થાય કે જુદા જુદા ચરણમાં જુદા બંને યામા યામની પરિસ્થિતિ કેવી હોય

તૃતીય ચરણ જે ગ્રીન કલરમાં છે તે તમે જોઈ શકો છો મિત્રો કે હંમેશા ઋણ મળે છે જ્યારે ચતુર્થ ચરણ હવે તમે સમજી શકો છો એક્સ ધન દિશા નીચેનો વિસ્તાર અને વાય અક્ષની ઋણ દિશાની જમણી બાજુનો વિસ્તાર આમ એક્સ અક્ષ ધન દિશા છે વાય અક્ષની ઋણ દિશા છે પરિણામે ચોથા ચરણમાં આવેલા કોઈ પણ બિંદુનો એક્સયામ હંમેશા ધન છે અને તેનો વાયયામ ઋણ છે આમ મિત્રો ચારે ચાર ચરણની અંદર એક્સ અને ની જે નિશાની છે એ તમે સ્પષ્ટ સમજી શકો છો કોષ્ટકમાં તમે જોઈ શકો છો પ્રથમ ચરણમાં બંને યામ ધન બીજા ચરણમાં બંને યામ ઋણ ત્રીજા ચરણમાં સોરી બીજા ચરણની અંદર એક્સ ઋણ વાય ધન ત્રીજા ચરણમાં બંને ઋણ ચોથા ચરણમાં એક્સ ધન છે જ્યારે વાય ઋણ છે ફરી વિદ્યાર્થી મિત્રો યાદ કરાવ પહેલા ચરણમાં બંને યામ ધન છે ત્રીજા ચરણમાં બંને યામ ઋણ છે બીજા અને ચોથા ચરણની અંદર તમે ઓલ્ટરનેટ જોઈ શકો છો કે બીજા ચરણમાં એક્સ ઋણ છે વાય ધન છે જ્યારે ચોથા ચરણમાં એક્સ ધન છે અને

બંને આમ ધન છે એટલે એ સ્વાભાવિક રીતે પ્રથમ ચરણનું બિંદુ હશે જ્યારે એમાં યામ ઋણ છે છે અને ધન ધન એ કયા ચરણની નિશાની હા વિદ્યાર્થી મિત્રો એ બીજા ચરણનું બિંદુ છે કેમ કે એનો યામ ઋણ અને વાયામ ધન છે ત્રીજું જે બિંદુ દર્શાવ્યું છે માઇનસ બે માઇનસ એક અગાઉ મેં કીધું તું કે અને વાય બંને ધન હોય તો પહેલું ચરણ અને ત્રીજા ચરણમાં બંને યામ ઋણ હોય છે અહીંયા આપેલા બિંદુના પણ બંને યામ ઋણ છે એટલે સ્વાભાવિક રીતે એ ત્રીજા ચરણનું બિંદુ છે અને જે ચોથું બિંદુ દર્શાવ્યું છે એક માઇનસ ત્રણ એક અને માઇનસ ત્રણ એમાં એક એ એક્સ યામ છે અને માઇનસ ત્રણ એ વાય યામ છે હવે આ બિંદુનો એક્સ યામ ધન છે અને વાય યામ ઋણ છે એટલે એક્સ અક્ષની ધન દિશા અને વાય અક્ષની ઋણ દિશાની વચ્ચે આવેલું બિંદુ અને આવું બિંદુ તો ચોથા ચરણમાં હોય એટલે એક અને માઇનસ ત્રણ એ ચોથા ચરણનું બિંદુ છે આમ સમતલમાં કોઈ પણ બિંદુનું નિરૂપણ આપણે કરી શકીએ સમતલમાં જ્યારે પણ કોઈ બિંદુનું સ્થાન નક્કી કરવું હોય તો તે બિંદુમાંથી સૌ પ્રથમ એક્સ અને પછી અક્ષ ઉપર લંબપાત દોરવામાં આવે છે આ લંબપાત અક્ષોને જે બિંદુએ છેદવામાં છેદે છે તે બિંદુઓને ક્રમિક જોડ તરીકે લખવામાં આવે છે અને ક્રમિક જોડમાં પ્રથમ એક્સયાન અને પછી વાયામ લેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમને આલેખ પેપર ઉપર હવે હું આવો એક બિંદુઓના સ્થાન આપણે સ્પષ્ટ કરીએ અહીંયા તમારી સામે એક આલેખ પેપર મૂકેલું છે એમાં બરાબર મધ્યમાં આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી લઈએ તમારે પણ આ રીતે દોરવાનું રહેશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ અક્ષો કઈ રીતે દોરાય તે તમને સમજાવ અહીંયા તમે જોઈ શકો છો હવે કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે તમારે માની લો કે અહીંયા અહીંયા આપણે કોઈ બિંદુ છે પી આ પી બિંદુનું સ્થાન મારે નિશ્ચિત કરવું છે શ્યામ સમતલમાં આમ તો આ બિંદુ સ્પષ્ટ દેખાય છે કે પ્રથમ ચરણમાં છે પ્રથમ ચરણના આ બિંદુને મારે એના કરવું પડે તો બહુ સરળ છે અને ત્યારબાદ વાય અક્ષ ઉપર લંબપાત દોરો હવે તે બિંદુમાંથી બંને અક્ષો પર જે લંપાત આપણે દોર્યા હવે ધારો કે એમ એ એક શખ્સ પરનો લંપાત છે અને એમ એ વાય અક્ષ પરનો લંપાત છે હવે એમના સ્થાનને શોધવા માટે આલેખ પર સ્પષ્ટ દેખાય છે કે એમ જે છે એક બે ત્રણ ચાર અને પાંચ એ પાંચને સંગત બિંદુ છે એટલે કે પરનું બિંદુ હોવાથી અને પાંચ જીરો લખ્યું આપણે એ જ રીતે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે છ ને સંગત બિંદુ છે તો અહીંયા પીનાયામ જે છે એ પાંચ અને છ લખાશે મિત્રો ફરી સમજો કે અહીંયા પહેલા એક્સયામ લખાય છે જ્યારે પછી વાય આમ લખાય છે એ જ રીતે કોઈ બિંદુ આ આખ્યું અહીંયા મેં ત્રીજા ચરણમાં લીધું છે ત્રીજા ચરણના આ બિંદુનું સ્થાન નિશ્ચિત કરવા ફરીથી આપણે એક્સ અક્ષ ઉપર લંપાદ લઈએ અને ત્યાંથી જ વાય અક્ષ ઉપર લંપાદ લઈએ હવે અક્ષ ઉપર લીધેલા લંપાતનું સ્થાન જોવા માટે શૂન્યથી એટલે કે ફરી કરીએ છ સાત અને આઠ એ આઠ સેન્ટીમીટર હોય એટલે એનો એક્સયામ આઠ થઈ ગયો હવે એ જ રીતે અહીંથી ગણો એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે એનો વાયામ છ થયો તમે કહો સાહેબ આ તો પહેલા ચરણ જેવું દેખાય છે કેમ કે બંને ધન છે પણ ના આ અક્ષની ઋણ દિશા છે એટલે આ માઇનસ આઠ છે અને આ માઇનસ છ છે એટલે લખાશે એ જ રીતે જો અહીંયા કોઈ બિંદુ આર દર્શાવવો હોય તો આરનું સ્થાન સમતલમાં નક્કી કરવા માટે આપણે ફરીથી એ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે કે આરમાંથી એક્સક્સ અને વાયક્સ ઉપર લંપાદ લેવામાં આવે અને આ લંપાદના સ્થાન આપણે જોઈએ તો એક્સઅસ ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે કે છે એ એ જ રીતે ઉપર અને પરંતુ ત્યાં માઇનસ બે હોવાથી એનો વાયામ માઇનસ બે થયો આમ વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ સમતલમાં આવેલા બિંદુનું સ્થાન આ રીતે નક્કી કરી શકો આને બરાબર ધ્યાનથી જોજો અહીંયા તમે જોઈ શકો છો કે x અક્ષની ધન દિશા છે આ x અક્ષની ઋણ દિશા જેને x- વડે અને y અક્ષની ઋણ દિશાને y- વડે દર્શાવીએ આ પહેલું ચરણ છે આ બીજું ચરણ છે આ ત્રીજું ચરણ છે અને આ ચતુર્થ ચરણ છે આમ કોઈ પણ ચરણની અંદર બિંદુ આવ્યું હોય તો તેનું સ્થાન આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો નીચેના જે યામ સમતલમાં જે બિંદુઓ દર્શાવ્યા છે તેને બરાબર ધ્યાનથી જુઓ જે આપણે હમણાં પ્રેક્ટિકલ કર્યું તેની જ આકૃતિ અહીંયા દર્શાવી છે બિંદુ એ અને બિંદુ બી અહીંયા દર્શાવ્યા છે બિંદુ એમાંથી અક્ષ અને વાય અક્ષ ઉપર જે લંબપાદ લીધા છે તેના આધારે તેના યામ ત્રણ અને ચાર થાય છે જ્યારે બિંદુ બી માંથી એક્સ અને વાય અક્ષ ઉપર જે લંબપાદ લીધા છે તેના યામ માઇનસ સાત અને એક મળે છે એટલે બિંદુ બી ના યામ માઇનસ સાત એક છે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બિંદુ એ એ પ્રથમ ચરણનું ચરણનું બિંદુ 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 છે છે જ્યારે બીજા અહીં યામ આપણે જોઈ લીધા અને મળે છે હવે મિત્રો આપણે જે ચર્ચા કરી તેના આધારે તમે નીચે દર્શાવેલા ચાર બિંદુઓને યામ સમતલમાં નિરૂપણ કરવાનો પ્રયત્ન કરો તમારી સાથે હું પણ ફરીથી આ બિંદુઓને યામ સમતલમાં દર્શાવવાનો પ્રયત્ન કરું છું વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો પહેલા અને પછી ફરીથી તેનું તમે પ્રયત્ન કરી શકો છો આપણે પહેલા એક્સ અને વાય એક્સ દોરીએ હવે જે ચાર બિંદુઓ હતા તે ચાર બિંદુઓ તમને યાદ છે પહેલું બિંદુ કયું હતું બીજું બિંદુ કયું હતું ત્રીજું બિંદુ કયું હતું જો યાદ ન હોય તો ફરીથી તમને બતાવું છું કે એ બિંદુઓ કયા હતા ફરીથી જોઈ લો જરા સ્લાઇડ પર મિત્રો કે બિંદુ કયા હતા પહેલું બિંદુ છે બે ત્રણ બીજું બિંદુ છે માઇનસ ચાર પાંચ એટલે આપણે અહીંયા આલેખ પેપર ઉપર એને લખી લઈશું બે ત્રણ ચાર માઇનસ પાંચ આ બે બિંદુ પહેલા આપણે દર્શાવીએ આ બે બિંદુઓને દર્શાવવા માટે મારે એક્સ અખ્સ ઉપરથી બે અને વાય એક્સ ઉપરથી ત્રણ તો એક્સ અખ્સ ઉપર બે સ્થાન આર્યું અહીંયાથી અને વાયક્સ ઉપર એક બે અને ત્રણ એ સ્થાન અહીંયા છે આ બંને આલેખના જે સ્થાન છે જે બિંદુએ ભેગા થાય તે બિંદુએ આ બિંદુ બે અને સંગત બિંદુ મળે છે એ એ જ રીતે અને એટલે ધન ધન ઋણ ઋણ ચોથા ચરણમાં મળતું બિંદુ છે તો ચાર ને સંગત અને પાંચને સંગત તો ચારમાંથી પાંચ સુધી એક બે ત્રણ ચાર અને પાંચ તો આ જે બિ આવ બિંદુનું નિરૂપણ આપણે આ રીતે કરી શકીએ બીજા બે બિંદુઓ જે છે માઇનસ બે માઇનસ એક એટલે એક્સક્સની ઋણ દિશા અને વાય એક્સની પણ ઋણ દિશા એટલે આ માઇનસ બે માઇનસ એક તમને અહીંયા મળી રહેશે તે જ રીતે ચોથું બિંદુ જે હતું એ ચોથું બિંદુ કયા ચરણનું હતું મિત્રો સ્વાભાવિક રીતે વિદ્યાર્થી મિત્રો એ પણ બીજા ચોથા ચરણનું બિંદુ છે કેમ કે એક્સ ધન છે અને વાય ઋણ છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે ચાર બિંદુઓ છે એ તમે જો યામ સંતલમાં દર્શાવશો તો તમે સ્ક્રીન પર જોઈ શકો તે રીતે ચારે ચાર બિંદુઓનું નિદર્શન તમે કરી શકો છો હવે તમે તમારા ઉત્તરો આ સ્ક્રીન પર જોઈને ચકાસી શકો છો મિત્રો હવે નીચેના યામ સમતલનો અભ્યાસ કરી તેમાં દર્શાવેલા બિંદુના યામ જાણીએ આપણે પહેલા જે પ્રયત્ન કર્યો આગળની સ્લાઇડમાં એમાં તમને મેં બિંદુ આપ્યા હતા યામ આપ્યા હતા ને તમે બિંદુનું નિરૂપણ કર્યું અહીંયા બિંદુ પહેલાથી નિરૂપિત છે તમારે તેના યામ શોધવાના છે

વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો પહેલા અક્ષ અને પછી વાય અક્ષ આ બંને અક્ષોના તમે યામ શોધ્યા પછી એને ક્રમિક જોડ સ્વરૂપે લખશો તો તમને જે તે બિંદુના યામ મળશે અને યામ સમતલ પરથી તમે નક્કી કરી શકો કે આપેલા બિંદુના યામ કયા છે હવે તમે ચકાસો કે તમને જે આલેખ દર્શાવેલો તેમાં તમે નક્કી કરેલા યામ બરાબર છે કે નહીં તો યામ સમતલના અભ્યાસ પરથી સ્પષ્ટ દેખાય છે કે બિંદુઓ એ બી અને યામ અનુક્રમે માઇનસ નવ માઇનસ વિદ્યાર્થી મિત્રો હવે નીચેના યામ સમતલનો અભ્યાસ કરીને આપેલી ખાલી જગ્યાઓ તમારે ભરવાની છે તો પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને આલેખ પેપર પર જુદા જુદા બિંદુઓ દર્શાવ્યા હોય અને એ બિંદુઓનું સ્થાન નિશ્ચિત કરતું ઉત્તરો તમારે લખવાના હોય અથવા ઘણી વાર યામ આપે અને આલેખપત્રમાં તેને સંગત બિંદુનું નિરૂપણ કરવાનું આવે આ પ્રકારનો પ્રશ્ન તમને પરીક્ષામાં ત્રણેક માર્કની અંદર પૂછી શકાય હવે અહીંયા પ્રથમ જે બિંદુ એ દર્શાવ્યું છે તમે જોઈ શકો છો કે એક્સ અને વાય બંનેની ધન દિશા એટલે કે એ પ્રથમ ચરણનું બિંદુ છે અને એને સંગત અક્ષ ઉપર ત્રણ અને વાય એક્સ ઉપર ચાર મળે છે તો સ્વાભાવિક રીતે એના યામ ત્રણ ચાર મળશે એ જ રીતે બીજા ચરણનું બિંદુ બી જે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે માઇનસ એક અને સંગત છે તો આલેખપત્ર ઉપર આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે તે એક્સ અક્ષ ને માઇનસ ત્રણ અને વાય એક્સ ને માઇનસ ને સંગત છે આમ તેનાયામ એટલે કે બિંદુ સી માઇનસ ત્રણ માઇનસ ચાર મળશે એ જ રીતે ચોથા ચરણમાં દર્શાવેલા બિંદુ ડી ની વાત કરીએ તો હવે તમે સમજી જ ગયા હશો કે ચોથા સંગત છે આમ તેના યામ ત્રણ માઇનસ ત્રણ મળશે અને તેના ચરણ પણ તમે નક્કી કરી શકો અને એ ચરણને આધારે આ ચાર ખાલી જગ્યાઓ તમને પૂછાય તો ઘણી વખત એ ત્રણ થી ચાર માર્કમાં પૂછાતો પ્રશ્ન બને છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરેલા આટલા અભ્યાસને આધારે દ્રઢીકરણનો સમય આવી ગયો છે પણ દ્રઢીકરણ કરતા પહેલા ફરી તમને થોડુંક યાદ અપાવી દઉં દાખલાઓ ગણતા પહેલા ફરી યાદ કરી લો કે એક્સ અક્ષ એટલે કે આડી રેખા અક્ષ એટલે ઊભી રેખા આડી રેખાનું નામ અક્ષ ઊભી રેખાનું નામ શિરોલંબ અક્ષ સમક્ષિત એટલે કે એક્સ અક્ષ ઉપર આવેલા કોઈ પણ બિંદુનો વાયામ હંમેશા શૂન્ય હોય છે વાયક્ષ ઉપર આવેલા કોઈ પણ બિંદુનો યામ શૂન્ય હોય છે આ યામ સમતલ જે આપણે કહીએ છીએ યામાક્ષો તરીકે ઓળખાય છે અને યામાક્ષો દ્વારા યામ સમતલનું ચાર ભાગમાં વિભાજન થાય જેને આપણે ચરણ કહીએ છીએ પહેલું બીજું ત્રીજું ચોથું ચરણ અને એમાં કયા યામ ચરણમાં કયા યામ ધન ઋણ એ ફરી તમારે યાદ કરી લેવું પડશે તો જ તમે આ દાખલાઓ ગણી શકશો તો નીચે આપેલા બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર છે તે આપણે નક્કી કરીએ હવે સાત માઇનસ ચાર એ પહેલું બિંદુ તમે જોઈ શકો છો સાત માઇનસ ચારનું નું એક્સયામ ધન છે ઋણ છે તો વિદ્યાર્થી મિત્રો કયા ચરણમાં યાદ કરો ફરીથી કયા ચરણમાં એક્સયામ ધન અને વાયામ ઋણ હોય હા યાદ આવી ગયો ને તમને એક્સ ધન અને વાય ઋણ તમે બાજુમાં આલેખમાં પણ જોઈ શકો છો કે એક્સની ધન દિશા અને વાય એક્સની ઋણ દિશા એ ચતુર્થ ચરણનો નિર્દેશ કરે છે એટલે કે સાત માઇનસ ચાર એ ચોથા ચરણનું બિંદુ છે બે જીરો અહીં ઋણ છે તે દર્શાવે છે પરંતુ એનું યામ ઋણ હોવાથી તે એક શખ્સ ઉપર ખરો પરંતુ એક્સ શખ્સની ઋણ દિશામાં છે જ્યારે ત્રીજું બિંદુ બે પાંચ એ તો બંને ધન છે અને બંને ધન હોય તો તમે આલેખમાં બિલકુલ સ્પષ્ટ જોઈ શકો છો કે બંને અક્ષોની દિશા તો પ્રથમ ચરણ દર્શાવે છે બિંદુ એ પહેલા ચરણનું બિંદુ છે ચોથું બિંદુ જે છે છે અહીંયા બરાબર યાદ કરો મિત્રો મેં થોડી સમય પહેલા તમને કીધું કે જે બિંદુનો એક્સયામ શૂન્ય હોય તે હંમેશા વાય અક્ષ ઉપર હોય અને વાય અક્ષ પરના તમામ બિંદુઓના એક્સ્યામ શૂન્ય હોય આમ આપેલું બિંદુ જે છે તેનો એક્સ્યામ શૂન્ય હોવાથી તે વાય અક્ષ પરનું બિંદુ છે અને એનો વાયયામ ધન છે એટલે વાય અક્ષ ની ધન દિશામાં છે પાંચમું જે બિંદુ દર્શાવ્યું છે માઇનસ ત્રણ માઇનસ ત્રણ એના આમ ઋણ છે આ લેખમાં સ્પષ્ટ છે કે બંને અક્ષો ઋણની ઋણ દિશા એટલે કે તૃતીય ચરણ એટલે કે પાંચમું જે બિંદુ માઇનસ ત્રણ માઇનસ ત્રણ છે એ ત્રીજા ચરણનું બિંદુ છે એ જ રીતે છઠ્ઠું બિંદુ જે અહીંયા દર્શાવ્યું છે શૂન્ય માઇનસ એક એનો યામ શૂન્ય છે એટલે y અક્ષ પરનો બિંદુ છે પરંતુ એનો y ઋણ છે એટલે વાય અક્ષની ઋણ દિશાનો બિંદુ છે એ જ રીતે સાતમા બિંદુનો y શૂન્ય છે એટલે તે x અક્ષ પરનો પણ એક્સ યામ ધન છે એટલે x અક્ષની ધન દિશાનો બિંદુ છે અને આઠમો અને અંતિમ જે બિંદુ જે છે 4-2 એ બરાબર ધ્યાનથી જુઓ મિત્રો પહેલા બિંદુ જેવું જ કંઈક દેખાય છે ત્યાં 7-4 છે જ્યારે અહીંયા 4-2 છે બંનેના એક્સ ધન વાયમ ઋણ સ્વાભાવિક રીતે ચાર માઇનસ બે પણ ચોથા ચરણનું બિંદુ છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે દરેકના ઉત્તર તમને મળી ગયા છે સાત માઇનસ ચાર એ ચોથા ચરણમાં માઇનસ બે જીરો એક્સ ઉપરની ઋણ દિશામાં બે પાંચ પ્રથમ ચરણમાં શૂન્ય પાંચ વાય એક્સ પર ધન દિશામાં માઇનસ ત્રણ માઇનસ ત્રણ ત્રીજા ચરણમાં શૂન્ય માઇનસ એક આપણે આ ઉત્તરો મેળવવાના છે અહીંયા ચાર પ્રશ્નો મેં તમારી સમક્ષ ખાલી જગ્યા સ્વરૂપે મૂક્યા છે વિદ્યાર્થી મિત્રો આવી ખાલી જગ્યાઓ તમને હંમેશા ઉપયોગી થશે પરીક્ષાનો ભાગ બનશે અને સાથે સાથે તમને આવનારા ભવિષ્યમાં ધોરણ દસમાં જ્યારે તમે યામ ભૂમિથી ભણશો તેની અંદર પણ ખૂબ ઉપયોગી થશે પહેલો પ્રશ્ન છે એક્સ બરાબર ત્રણ વાય બરાબર ચાર યુ બરાબર માઇનસ પાંચ અને વી બરાબર માઇનસ ત્રણ હોય તો માગેલું જે બિંદુ છે એક્સ અને વાયના સરવાળા સ્વરૂપે અને યુ અને વી ના સરવાળા સ્વરૂપે એ કયા ચરણનું બિંદુ થશે એવો પ્રશ્ન છે તો અહીંયા એક્સ અને વાયનો સરવાળો કરીએ મિત્રો એટલે કે ત્રણ અને ચારનો સરવાળો સાત મળે અને યુ અને વી નો સરવાળો એટલે કે માઇનસ પાંચ અને માઇનસ ત્રણ નો સરવાળો આપણને માઇનસ આઠ મળશે આમ એક્સ વત્તા અને યુ વત્તા એ જે ક્રમયુક્ત જોડ દર્શાવી છે તેનો ઉત્તર આપણને સાત માઇનસ આઠ મળે છે અને સાત અને માઇનસ આઠ એટલે કે એક્સ યામ ધન વાય યામ ઋણ એક્સ યામ ધન અને વાય યામ ઋણ હોય એ ચોથા ચરણનું બિંદુ બને છે આમ માગેલું બિંદુ એ ચોથા ચરણનું છે બીજા પ્રશ્નમાં બિંદુ પાંચ

એ બંનેને જોડતી રેખા કઈ અક્ષને સમાંતર થશે તો અગાઉની ચર્ચા પરથી તમે જોઈ શકો છો કે અહીંયા વાયામ સમાન છે જયારે એક્સયામ જુદા જુદા છે હવે વાયામ સમાન અને એક્સયામ જુદા જુદા હોય તેવા બે બિંદુઓને જોડતી રેખા હંમેશા સમક્ષિતિજ જ રેખા મળે એટલે કે આડી રેખા મળે આડી રેખા એટલે અક્ષને છેદે પરંતુ x અક્ષને છેદે નહીં કેમ કે તે આડી રેખા છે અને x શખ્સને સમાંતર હશે ચોથું જે બિંદુ છે બિંદુ પી માઇનસ ચાર અને ક્યુ પાંચ ચાર આ ચોથા પ્રશ્નમાં આ બંને બિંદુઓને જોડતું જે રેખાખંડ છે એનું મધ્ય બિંદુ કઈ અક્ષ ઉપર મળે આ વિશિષ્ટ પ્રકારનો પ્રશ્ન છે મિત્રો આવા પ્રશ્નો પણ પૂછી શકાય તો તમે એનો ઉત્તર મેળવવો હોય તો આપણે આલેખ દોરવો પડે કે એ એનો એક્સ એ આપણને એ કયા અક્ષ ઉપર મળે છે તો અહીંયા તમે જોઈ શકો આપણે ફરીથી એક આલેખ પેપરનો ઉપયોગ કરીએ અને એ જાણવાનો પ્રયત્ન કરીએ અહીંયા તમારી સમક્ષ આલેખ પેપર ઉપર મેં એક્સ અને વાય અક્ષો દોરું છું આ એક્સ અક્ષ આ વાય અક્ષ અને તેમનું ઉગમ બિંદુ અહીંયા આપણે જે બિંદુ આપ્યા છે બિંદુ પી પાંચ ચાર અને બિંદુ ક્યુ માઇનસ જરા ફરીથી આપણે પ્રશ્નને જોઈ લઈએ કે કયા બિંદુ આપ્યા છે આપણને બિંદુ પી માઇનસ ચાર પાંચ માઇનસ ચાર અને ક્યુ પાંચ ચાર આપ્યા છે હવે બિંદુ પી માઇનસ અહીંયા પ્રશ્ન લખી દઈએ પી જે છે એ પાંચ માઇનસ ચાર છે અને ક્યુ જે છે એ પાંચ ચાર છે હવે આ બે બિંદુઓને મારે આલેખ પત્ર ઉપર નિરૂપણ કરવું છે તો પી બિંદુ ચોથા ચરણનું છે અને એનો એક્સયામ પાંચ છે એક બે ત્રણ ચાર પાંચ અને વાયામ ઋણ દિશામાં માઇનસ ચાર છે એટલે અહીંયા આ એક બે ત્રણ અને માઇનસ ચાર તો આ પી બિંદુ મને મળી ગયું એ જ રીતે ક્યુ બિંદુ પાંચ ચાર છે તો એક બે ત્રણ અને ચાર હવે આ જે માફ કરજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે

આ પ્રકારના પ્રશ્નો પણ તમારી સમક્ષ આવી શકે છે બરાબર ધ્યાનથી આલેખ પેપર ઉપર તમે દોરીને એનો ઉત્તર મેળવી શકો છો ચાલો તો મિત્રો હવે તમારા ઉત્તર આપણે ચકાસી લીધા કે કયા પ્રથમ બિંદુ ચતુર્ચરણમાં બીજો જે પ્રશ્ન હતો એનો જવાબ શિરોલમ અક્ષ ત્રીજો જે પ્રશ્ન હતો સંક્ષિતક્ષ અને ચોથો જે પ્રશ્ન હતો કે બે બિંદુઓને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એક શખ્સ ઉપર મળે છે મિત્રો હવે એક મોટો દાખલો જો પૂછવો હોય તો તમને ત્રણ બિંદુઓ આપી શકે એ ત્રણ બિંદુઓને આધારે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનો એક પ્રશ્ન તમારી મૂક્યો છે આલેખ સમક્ષો એવો બી દર્શાવ્યો છે જ્યાં ઓ એ ઉગમ બિંદુ એટલે કે એક્સ અને વાય એક્સ છેદબિંદુ હોવાથી ત્યાં કાટકોણો રચાય છે આમ આપેલું ત્રિકોણ એક કાટકોણ ત્રિકોણ છે અને આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો આપણને આવડે છે આપણે ભણીને આવ્યા છીએ કે હા મિત્રો બરાબર છે ઓબી એ પાયો છે અને ઓએ તે પાયા પરનો વેધ છે તો ઓબીની લંબાઈ તમે આલેખ પેપર ઉપરથી જોઈ શકો છો ત્રણ એકમ લંબાઈ છે જ્યારે ઓએ ની લંબાઈ ચાર એકમ છે આમ આપણને અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રની અંદર ઓ એ બરાબર ચાર અને ઓ બી બરાબર ત્રણ આપણે લેવાનું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે એક દુત્યાંશ પાયો ગુણ્યા બે એટલે એક દુત્યાંશ અને ચારનો ગુણાકાર બાર થશે અને બે વડે ભાગતા આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ એઓ બી બરાબર છ ચોરા એકમ મળી ગયું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આવા બીજા ઘણા પ્રશ્નો કરીએ કે જેની અંદર પહેલા તમારે ઉપયોગી થશે સૌથી પહેલાં તો ફરી તમને થોડું પુનરાવર્તન કરાવી દઉં કે જ્યારે પણ બે અક્ષો આપણે દોરીએ છીએ ત્યારે તે અક્ષો હંમેશા પરસ્પર લંબ લઈએ છીએ આ પરસ્પર લંબ અક્ષો એકબીજાને હંમેશા કાટખૂણે છેદે છે આડી રેખાને એક શખ્સ ઊભી રેખાને વાય અક્ષ થોડું પુનરાવર્તન જરૂરી છે ત્યાર પછી નવા પ્રશ્નો ઉપર આપણે આગળ જઈએ અહીંયા આ પહેલું ચરણ છે ચરણમાં આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગણીએ છીએ આ બીજું ચરણ છે આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે આમ એ યામ સમતલનું ચાર ભાગમાં વિભાજન કરે પહેલા ચરણનું અક્ષોની ધન દિશા છે બીજા ચરણમાં એક્સની ઋણ દિશા વાયની ધન દિશા છે ત્રીજા ચરણમાં એક્સ અને વાય બંનેની ઋણ દિશા છે અને ચોથા ચરણમાં એક્સની ધન જ્યારે વાયની ઋણ દિશા છે આમ યામ સમતલને બરાબર યાદ રાખજો મિત્રો એની ઉપરથી કેટલાક પ્રશ્નો પણ આપણને પૂછી શકાય જે રીતે મેં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કર્યો એ રીતે તમે ઘણા બીજા પ્રશ્નો શોધી શકો ચાલો તમને એક બીજો પ્રશ્ન આપું છું કે ત્રિકોણ જરા તમારી નોટમાં પ્રશ્ન લખજો મિત્રો ત્રિકોણ એ બી સીના શિરો બિંદુઓ એ પાંચ જીરો બી જીરો જીરો અને સી જીરો સાત હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય હવે મિત્રો આ પ્રશ્નનું ઉત્તર મેળવવા માટે આપણે આલેખનો ઉપયોગ કરવો જ પડે કેમ કેમ કે જ્યાં સુધી આપણે બિંદુનું નિરૂપણ આલેખ પત્ર પર નહીં કરીએ ત્યાં સુધી તેનો ઉત્તર આપણે મેળવી શકતા નથી તો ચાલો મિત્રો હવે આલેખ પેપરની મદદથી આપણે આનું ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરીએ અહીંયા તમારી સમક્ષ એક આલેખપત્ર મૂક્યો છે એમાં એક અક્ષ અને વાયક્સ આપણે દોરીએ અને વાયક્સ પર બિંદુનું નિરૂપણ આપણે કરી શકીએ આ આપણું ઉગમ બિંદુ છે આ એક શખ્સ છે આ વાયક્સ છે અહીંયા બિંદુ બી એ ઉગમ બિંદુને સંગત બિંદુ છે એટલે એના યામ શૂન્ય શૂન્ય છે જ્યારે બિંદુ સી જે છે એ જીરો સાત એટલે કે વાય એક્સ ધન દિશાનું એક બે ત્રણ ચાર અને પાંચ છ અને સાત આ બિંદુ સી છે જીરો સાત એટલે આપણને જે ત્રિકોણ મળ્યો એ પણ એક કાટકોણ ત્રિકોણ છે અને આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું હોય તો અહીંયા ઓ તેનો પાયો થશે અને ઓવી ઓ બીસી સોરી ઓ એ પાયો છે અને ઓ તેનો વેદ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળનું જે સૂત્ર છે ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ એનું સૂત્ર તમને યાદ હશે એક દુત્યાંશ પાયો ગુણ્યા વેદ એક દ્વિત્યાંશ પાયા તરીકે આપણે બીસી અને વેદ તરીકે એસી પણ લઈ શકો અથવા પાયા તરીકે તમે એ બી લો અને વેદ તરીકે બીસી લઈ શકાય હવે અહીંયા આલેખ પત્રમાં બિલકુલ સ્પષ્ટ છે કે આ જે અંતર છે પાંચ એકમ છે અને આ અંતર સાત એકમ છે આમ બી એ બરાબર પાંચ છે અને બીસી બરાબર સાત છે તો એની કિંમત અહીંયા મૂકીએ બીસી બરાબર સાત અને બી એ પાંચ આમ એક દુણ્યા પાંત્રીસ વડે ભાગાકાર કરતા આપણને સત્તર પોઈન્ટ પાંચ ચોરસ એકમ ઉત્તર મળે છે આમ વિદ્યાર્થી મિત્રો આપણે આલેખની મદદથી કોઈ પણ કાટકોણ ત્રિકોણનો અથવા કોઈપણ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આવા અનેક દાખલાઓ તમે જાતે પણ બનાવીને કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણી આજે ચર્ચા છે આ પ્રકરણની ચર્ચાનો અંત કરીએ અને આશા રાખું કે તમે અત્રેથી મેળવેલ જ્ઞાનનો ભરપૂર ઉપયોગ કરી તમારા જીવનમાં અને શૈક્ષણિક કારકિર્દીમાં ખૂબ જ સફળતા મેળવશો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ ફરીથી તમને થોડું પુનરાવર્તન આપી દઉં કે આ પ્રકરણની અંદર આપણે શું શું ભણ્યા તો પહેલાં તો યામભૂમિતિનો ઉદ્ભવ કઈ રીતે થયો તે આપણે જાણ્યું ટપકાના સ્થાનને નિશ્ચિત કરતાં કરતાં આપણે યામભૂમિતિના ઉદ્ભવ તરફ ગયા ત્યાર પછી બિંદુઓનું નિરૂપણ કઈ રીતે થાય અથવા યામ સમતલમાં કોઈ બિંદુ નિર્દિષ્ટ હોય તો તેનું સ્થાન આપણે કઈ રીતે નક્કી કરી શકીએ આ સ્થાન નક્કી કર્યા પછી આપણે એનો ઉપયોગ કરીને તેમાંથી પસાર થતી રેખાઓ ત્રણ બિંદુઓને જોડતા ત્રિકોણ બે બિંદુઓના રેખાખંડનું મધ્ય બિંદુ વગેરે પ્રકારના દાખલાઓ અંદર પૂછી શકાય આ પ્રકરણની અંદર મૂળ કરીને ખાલી જગ્યાઓ અથવા આલેખનો ઉપયોગ કરીને દાખલા ગણવાના પ્રશ્નો તમારી સમક્ષ ઉપસ્થિત થશે વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું કે તમે અહીંથી મેળવેલું જ્ઞાનનું તમારા જીવનમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરો અને ખૂબ સફળતા મેળવો આટલું કહીને હું મારું હું આ પ્રકરણ પૂરું કરું છું અસ્તુ આભાર